તમારા ઇન્ટરવ્યુમાં એચડી ન્યૂઝમાં તમારું સ્વાગત છે આજે ખાસ કરીને અત્યારે આવી પરિસ્થિતિ ભાજપની ભાજપ ચારસો પાર દાવાની વાતો કરે છે તો એ પાછળ ખરેખર કેવો સંઘર્ષ છે અને અત્યારે પરિસ્થિતિ આગળ જતા ચૂંટણીમાં કેવી એના પરિણામો મળશે આપણે ચારસો પારની વાત કરીએ તો અમને સો ટકા પૂરો ભરોસો છે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા ઉપર અને જે સમર્થન આ દેશના નાગરિકો આપવાના છે એ ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને સમર્થન આપી રહ્યા છે અને એ વિચારધારા પ્રમાણે સો ટકા ચારસો પાર થશે એમાં ક્યાંય શંકાનું સ્થાન નથી ખેતાજી જે રીતે હાલ કોંગ્રેસની પરિસ્થિતિ છે અત્યારે સુરતમાં તમને ખ્યાલ હશે કે નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું છે આવી પરિસ્થિતિ પણ ક્યાંક ને ક્યાંક ચૂંટણી માટે લોકો એવું કહી રહ્યા છે કે લોકો પાસે મતદાન કરવાનો અધિકાર છે આવ્યો આક્ષેપ લાગે છે કોંગ્રેસ ઘણા આક્ષેપ કર્યા છે શક્તિભાઈ આક્ષેપ કર્યા છે કે આવું કોઈ દિવસ ઇતિહાસમાં નથી બન્યું આવું ભાજપના શાસનમાં બન્યું છે એક તરફી ચૂંટણી કોંગ્રેસ હું કહેવાય સુરતમાં થઈ ગઈ છે એમનું કોમ રક્ષે તો શું કહેશો કે આ પરિસ્થિતિ વ્યાજબી છે તમારા માટે મારી દ્રષ્ટિએ તો પરિસ્થિતિ વ્યાજબી છે એનું કારણ છે કોંગ્રેસે જે વ્યક્તિને ટિકિટ આપી છે જે એમના ટેકેદારો છે બંધારણને રૂએ ટેકેદારો જ્યારે હટી જતા હોય ભારતીય જનતા પાર્ટી અને મોદી સાહેબની જે લહેર ચાલી રહી છે એ લહેરને જોઈ અને સુરતનો તો તો ઇતિહાસ આપણે જોવા સળંગ સળંગ ચૂંટણીઓ જિલ્લા લોકસભાની ચૂંટણી હોય વિધાનસભાની ચૂંટણીઓ હોય એક તરફી જ ચાલ્યું છે માટે આ પરિસ્થિતિ નિર્માણ થઈને એ લોકો હટ્યા અને સીટ આપણી બિનજીબ થઈ ઓકે તો ખાસ કરીને રાહુલ ગાંધી તમને ખ્યાલ હશે તો અત્યારે ગુજરાત તમામ જિલ્લાઓમાં યુવા યાત્રા કરી રહ્યા છે તો તેવામાં તમને લાગે છે કે ગુજરાતમાં હવે રાહુલ ગાંધીની ન્યાય જોડો યાત્રાની અસર થશે હું માનું છું ત્યાં સુધી યાત્રાઓ જે પણ સફળ થઈ છે એ દેશના હિતની વિચારધારાની જે યાત્રાઓ હતી એ સફળ થઈ છે આ માત્ર હતું

આરામ અને સામે પક્ષે નરેન્દ્રભાઈ અમારા ગુજરાતના જયારે મુખ્યમંત્રી હતા ત્યારથી લઈને આજ સુધી એક પણ દિવસની આ રાષ્ટ્રના હિતમાં એમને રજા ન મૂકી હોય એક બાજુ યુવા નેતૃત્વ છે રાહુલ એટલે યુવા છતો જો એમને એક વર્ષની અંદર ચાર મહિના વેકેશનમાં જવું પડતું એ દેશનો શું વહીવટ સંભાળી શકે આપણે સમજી શકીએ છીએ એટલે સર એવું કહી શકાય કે સ્ટન્ટ છે આ સ્ટન્ટ ખરેખર છે કે રાહુલ ગાંધી મેચ્યોર નથી તમારા દ્રષ્ટિએ હવે કોંગ્રેસ તો કહે છે કે રાહુલ ગાંધી અમારા સર્વે સર્વા નેતા છે રાહુલ ગાંધી અમારા ભગવાન છે રાહુલ ગાંધી જેમ કે નરેન્દ્ર મોદી ભારતીય જનતા પાર્ટી માટે જેમ રાહુલ ગાંધી કોંગ્રેસ માટે છે સૌથી ઉચ્ચ નેતા છે વડગામના એમપી જે પેલા અમેઠી માંથી હતા એમપી તો રાહુલ ગાંધી ને જે રીતે કોંગ્રેસ માને છે તેમાં કહી રહ્યા છો કે એ સ્ટન્ટ છે તો શું રાહુલ ગાંધી પ્રત્યે તમે સવાલ ઉઠાઈ રહ્યા છો એમની મેચ્યોરિટી મારા માનવા મુજબ તમે મારા માનવા મુજબ એ મેચ્યોર નથી

હવે સરકારની યોજનાઓની જો વાત કરીએ તો બેન દીકરી જયારે આપણી હોય ગર્ભવતી હોય ત્યારથી લઈ અને બાળક મોટું થાય એને વ્યવસાય મળે એને આરોગ્યની ચિંતા થતી હોય એ કોઈ કરી શકે તો આ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ જ કરી શકે જ્યારે અમારા ગુજરાતના મુખ્યમંત્રી હતા કોઈ મુખ્યમંત્રી એવો નહીં હોય કે એને જનતા જોડે ભિક્ષા માંગી હોય બરોબર છે તો જે એ ભગીરથ કાર્ય કર્યું છે અને કોઈ કોઈ લોકોની કોઈ માગણી નથી ચલો તમારા મતે કે ભાઈ જે નાના લોકો છે ગરીબ લોકો છે આયુષ્યમાન ભારત થકી લાખ સુધીના ટ્રીટમેન્ટ મળી બનાસકાંઠામાં ગવર્મેન્ટ હોસ્પિટલો છે ગવર્મેન્ટ સ્કૂલો છે એમની સ્થિતિ સારી છે નામ બનાસકાંઠાની જે ચર્ચિત ગવર્મેન્ટ સ્કૂલ હોય ચર્ચિત હોસ્પિટલ હોય જ્યાં આ સુવિધાઓ મળશે બનાસકાંઠાની અત્યારે જે અમારી બનાસકાંઠાની દિશાની સિવિલ હોસ્પિટલ છે પ્રાઇવેટ મલ્ટીનેશનલ હોસ્પિટલ જેવું કામ અત્યારે ચાલી રહ્યું છે ઓકે સિવિલમાં સિવિલમાં અને બનાસ ડેરી સંકલન છે અત્યારે ખૂબ સારો વહીવટ થઈ રહ્યો છે ખૂબ સારી સુવિધાઓ મળી રહી છે આ કોરોના કાળની વાત કરીએ તો કોરોના કાળની અંદર પણ સિવિલ જે સેવા આપી છે એક બાજુ બધી પ્રાઇવેટ હોસ્પિટલો હતી અને એક બાજુ માત્ર સિવિલ હતી છતાં એમને તાત્કાલિક ઓક્સિજન ઓક્સિજનની વ્યવસ્થા કરી વધુમાં વધુ સંખ્યા કરી અને બનાસ મેડિકલ કોલેજે અને સિવિલ બંને ડિપાર્ટમેન્ટો જે સેવા આપી છે અને આપ પણ મુલાકાત લઈ શકો છો આપને એમ લાગશે કે કોઈ કોર્પોરેટ પ્રાઇવેટ હોસ્પિટલમાં અમે ફરી રહ્યા છીએ એવો અનુભવ અમને લાગશે ઉદ્યોગની બાબતોમાં ધંધાની ઉદ્યોગની બાબતમાં ગણીએ તો અત્યારે ઘણા બધા ઉદ્યોગો બનાસકાંઠા તરફ અનુપાન મળી રહ્યા છે ડીસા નગરીમાં આપણે બેઠા છીએ એ બટાટા નગરી તરીકે નામ છે ગુજરાત ગુજરાતની અંદર પૂરા દેશની અંદર નરેન્દ્રભાઈની નીતિ અને પોલિસી ભાજપ સરકારની આજે બટાટાનો વ્યવસાય આટલો ફૂલ્યો ફાલ્યો હોય ઇન્ટરનેશનલ તરીકે તો એ જસ્ટ માત્ર અને માત્ર ભારતીય જનતા પાર્ટી ના જાય છે આજે દિશાની વાત કરું તો દિશા અંદર થી વધારે કોલ્ડ સ્ટોર ઓછું છે અને એમાં ત્રીસ થી પોત્રીસ ટકા ગવર્મેન્ટ સબસીડી આપે છે આજે વિશ્વની બધી કંપનીઓનું ડિસા એપી સેન્ટર છે બટાકા બટાકાની એશિયા ખંડમાં સૌથી વધુ કોલેસ્ટ્રોલ ધરાવતું એક બલ્કની અંદર કોઈ વિસ્તાર હોય તો એ દિશા છે એટલે કે ગુજરાતના તમામ જિલ્લાઓમાં બટાકા આવે છે બનાસકાંઠાથી આવે છે અહીંયાથી ઉત્પાદન થઈને આવે પ્રોડક્શન અહીંયા થાય ભારતની ઘણી બધી વિશ્વની કંપનીઓ આંતરરાષ્ટ્રીય કંપનીઓ અને આપણી કંપનીઓ એનો છે મોદી સાહેબને જાય છે એની માટે ભાજપે કયા ખાસ કરીને જે પ્રાથમિક સુવિધા જે અભાવ હતા કે જેને ઊભું કરવા માટે અત્યારે એક સક્સેસ થયું છે તો મોદી સાહેબ એવું કયું પાયો પાયો નાખ્યો તો એ ટાઈમે કે જે આ લેવલ સુધી પહોંચ્યું મને એક જેવો યાદ છે બે હજાર છ ની અંદર નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી હતા અને આ વિસ્તાર એટલે દુષ્કાળ જેવો વિસ્તાર પાણીની કોઈ સુવિધા કોઈ સુવિધા નથી સૌથી પહેલું તો આપણે મુખ્યમંત્રી બન્યા પછી વાવ તાલુકો થરાદ કાંકરે આ જે પટ્ટો હતો નર્મદાનું કામ ઝડપી લીધું ઓકે એ જમીનની વાત કરું તો આજથી પચીસ વર્ષ પહેલા ત્યાં જમીનનો ભાગ હતો દસ થી પંદર હજાર રૂપિયા વીમો વેચાતી હતી આજે એક વર્ષનું ભાડું મળે છે ખેડૂતોને વીસ થી પચીસ હજાર આટલું okay. પરિવર્તન